નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધી મિરર ન્યૂઝ. હું છું પાયલ માંભણિયા. તો જોઈએ આજના મહત્વના સમાચાર. ઉનાથી એક જ દિવસમાં કોંગ્રેસની બે વિકેટ ગઈ. ભારતીય જનતા પાર્ટીમાં જશ્નનો માહોલ છવાયો. કોળી સમાજના કદાવર નેતા રાજેશભાઈ ચુડાસમા પછી હવે કોનો વારો ઉના તાલુકા પર સૌની નજર મંડાઈ રહી છે. રાજ્યમાં કોંગ્રેસ નેતાઓના ભાજપમાં પ્રવેશને પગલે આખરે ઉના પંથકમાં પણ આવી રહ્યો છે ઔપચારિકતાનો અંત. સિનિયર જુનિયર બંને દિગ્ગજ નેતાઓ સાથે વેવાઈ સંભાળી રહ્યા છે. કમાન સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ નેતાઓના મોબાઈલ થઈ ગયા મૂંગા. રાજકીય પાર્ટીઓના નેતાઓ વર્ષે જૂના પોતાના કાર્યકર્તાઓ અને મતદાતાઓના દિલ જીતે છે કે પછી બેવફાઈ કરી નાચી જશે, આવા અનેક સવાલો સ્થાનિક લોકોમાં થઈ રહ્યા છે. એક તરફ સૌરાષ્ટ્ર પંથકમાં જૂના જમાનાના જાણીતા રાજકીય નેતા પુંજાભાઈ વંશ કોંગ્રેસ પક્ષના વફાદાર નેતા ગણાય છે, ત્યારે લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની વાતો લોકમુખે ચર્ચાઈ રહી છે. જૂનાગઢ સોમનાથ લોકસભાની ચૂંટણીના શ્રી ગણેશ થઈ ચૂક્યા છે, ત્યારે પુંજાભાઈ વંશ ભાજપનો કેસરિયો ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે કે પછી કોંગ્રેસ પાર્ટીમાં જ રહેશે એ તો આવનારો સમય જ બતાવશે. પુંજાભાઈ વંશના સાથી મિત્રો અમરીશ ડેર અને અર્જુન મોઢવાડિયા બંનેએ આજે ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે. શું પુંજાભાઈ વંશ પણ તેમના મિત્રો સાથે જઈ વર્ષો જૂની કોંગ્રેસ પાર્ટી સાથે બેવફાઈ કરશે? આવા અનેક સવાલો સ્થાનિક લોકોમાં થઈ રહ્યા છે. કોઈ પણ પાર્ટીના નેતાઓ પક્ષપલટો કરે તો બિચારા કાર્યકર્તાઓને ક્યાં જવાનું? પાર્ટીના કાર્યકર્તાઓ અને મતદાતાઓએ હવે આવનારા દિવસોમાં કયા નેતાઓ પર વિશ્વાસ ભરોસે રાખવો એ જોવાનું રહ્યું. જૂનાગઢ સોમનાથ લોકસભાની સીટ પર સૌ લોકોની નજર મંડાઈ રહી છે. કોંગ્રેસ પાર્ટીમાંથી પુંજાભાઈ ભાજપમાં જાય તો નવા ચહેરા બીજા કોણ આવશે? યુવા નેતા ભરત સિંગલ કોંગ્રેસ પાર્ટીની કમાન સંભાળી શકે છે તેવી અટકળો પણ લોકમુખે ચર્ચાઈ રહી છે. આવનારા 2-3 દિવસની અંદર ફાઇનલ સ્પષ્ટ ચિત્ર થઈ જશે તેવું લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, ધી મિરર ન્યૂઝ, રમેશ સત્યની. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં.